શું વાત છે, તારા જીવનની નવી વાર્તા લખી રહી છે. આમાં તે જે પાપ કર્યા છે એ વિશે લખી રહી છે કે પછી હું સત્યવાદી છું, મારી દીકરીનું જીવન બરબાદ ન થવું જોઈએ એટલે મેં ત્યાગ કર્યો, એવા જૂઠાણા લખી રહી છે. આ મારા જીવનની વાર્તા નથી બેટા. આ ઘરમાં આવ્યા પછી વિજયના પ્રેમની અનુભૂતિ વિશે લખી રહી છું. આમ પણ બાકીના ઘરવાળા માટે હું બહારવાળી છું. જ્યારે હું અહીંયાથી જઈશ ત્યારે હું કોઈનો ઉપકાર લઈને જવા નથી માંગતી ને, તો કંઈ આપીને જઈ શકું એટલે લખી રહી છું. ઓહો, આ નવો ડ્રામા છે, બહુ જ સરસ છે. આમ પણ તારા મગજમાં કેવા આઈડિયાઝ આવે છે ખબર નહીં, પણ તું એનો પ્રયોગ વિજય પર કરીને એનો ભરોસો જીતવા માંગે છે ને? ના બેટા, એ મારો ઉદ્દેશ્ય નથી. કોઈનો વિશ્વાસ જીતવા માટે આપણે ખોટું પગલું ન ભરવું જોઈએ એ હું જાણું છું. હું તો વિજય પાસેથી માત્ર એક જ વસ્તુ ઈચ્છું છું, અને એ છે પ્રેમ. બીજું મારે કંઈ નથી જોઈતું. જો આપણે બીજાના આંસુ લૂછવાની તત્પરતા દેખાડીએ તો આપણા આંસુ લૂછવા માટે ભગવાન કોઈને કોઈ રૂપ લઈને જરૂર આવે છે. અત્યારે ભગવાનના રૂપમાં વિજય આવ્યો છે. વાવ, તારા મોઢે આવી વાતો! તારું નાટક મારી સામે નહીં ચાલે. આવું નાટક કરીને તું વિજયને મૂર્ખ બનાવી શકીશ, પણ મને નહીં. તારા આંસુઓથી વિજય પીગળી શકે, પણ હું તારા આંસુઓની હકીકત બધાની સામે લાવીને રહીશ. તારું આ નાટક વધારે દિવસ નહીં ચાલે. જો બેટા ગીતા, આવી રીતે ટોંટ મારી મારીને વાત વાતમાં તને આનંદ આવતો હોય તો હું બધું સહન કરવા તૈયાર છું બેટા, પણ તું મારી સાથે આવું વર્તન કરી રહી છે એ વાત વિજયને ખબર પડશે તો એ બિચારો બહુ ડિસ્ટર્બ થઈ જશે, અને જો એ દુઃખી થઈ જશે તો મારું મન પણ બહુ દુભાશે બેટા. અરે રે રે રે, નોટંકી કરવામાં નંબર વન છે, તને તો આના માટે અવોર્ડ મળવો જોઈએ. જો કે અવોર્ડ મેળવવા માટે પણ તું દગો કરી શકે એમાં કોઈ શંકા નથી. હજુ કેટલા દિવસ નાટક કરીશ? આજે નહીં તો કાલે તારો અસલી ચહેરો સામે આવી જ જશે. જી હા, હું નાટક કરી રહી છું. કોર્ટમાં શ્રુતિને ખોટી જુબાની આપવાનું મેં જ કહ્યું હતું. ફરીવાર આ ઘરમાં આવવા માટે, તમારા બધાની શાંતિ છીનવી લેવા માટે જ મેં નાટક કર્યું છે. મારા મોઢેથી આવું બધું બોલાવવાનો તું પ્રયત્ન કરી રહી છે ને ગીતા? આવું ષડયંત્ર રચીને મને તારી જાળમાં ફસાવીને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે ને? તો હું ચોક્કસ બધાની સામે આવું જ બોલીશ બેટા. પહેલા મારાથી જે કંઈ ભૂલ થઈ હતી એના માટે તો મેં માફી માંગી લીધી છે. હવે આ બધું મારા માટે નવું નથી, અને હવે આવો અપમાન સહન કરવાની શક્તિ મારામાં બિલકુલ નથી બેટા. તો પણ હું આવું અપમાન સહન એટલે કરી રહી છું જેથી હું મારા દીકરા પાસે રહી શકું અને એનો પ્રેમ પામી શકું, બસ એટલે જ. જો મારી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. વિજય, તું એનો ભરોસો ન કરીશ. તું અહીંયા છે એને ખબર પડી ગઈ હતી એટલે એને આવું કીધું. મારા પર ભરોસો કર વિજય. આ બધું જોયા પછી પણ હું તારા પર ભરોસો કરું ગીતા? મમ્મા કેટલી ઇનોસન્ટ છે એ વાત તને કેમ નથી સમજાતી? તું એની વાત પર ભરોસો ન કરીશ વિજય. આની પાછળ એનો અલગ ઉદ્દેશ્ય છે. એનો ઉદ્દેશ્ય માત્ર મારો ભરોસો તૂટે નહીં એ જ છે, એ સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. ના વિજય, એ આપણી સંપત્તિ છીનવી લેવા માટે જ લાગે છે આવી રીતે નિર્દોષ હોવાનું નાટક કરે છે. ભાઈ, ભાઈ શું થયું બેટા? તું બધાને કેમ બોલાવી રહ્યો છે? ભાઈને આવા દે મમ્મી, પછી બધું કહું છું. ભાઈ આલો.
આમાં સંપત્તિના બધા જ પેપર્સ છે, આ એની ડિટેલ્સ છે. આજે હું જેલમાં ગયો હતો ભાઈ, શ્રુતિ સાથે વાત કરીને એની પણ સાઇન કરાવી ચૂક્યો છું. અને ઓલરેડી મેં એને મમ્મીએ તો સાઇન કરી દીધી છે. હવે તમે આના પર કંઈ પણ લખાવી શકો છો ભાઈ. શ્રુતિને કારણે અમારું બહુ જ નુકસાન થયું છે, વાત સાચી છે, પણ અમારા કરતા વધારે નુકસાન તમારું થયું છે. એની ભરપાઈ કરવી અમારા માટે તો શક્ય નથી, એટલે સંપત્તિ બાબતે અમે વચ્ચે નહીં પડીએ. બધી જ સંપત્તિ તમે તમારા નામે કરાવી લો, અમારી સંપત્તિ તો તમે જ છો, એનાથી વધારે અમારે બીજું કંઈ નથી જોઈતું. અરે વિજય, વિજય તે આવું કેમ કર્યું બેટા? આમાં તારું જ ભલું થવાનું હતું બેટા. સારું, કોઈ વાંધો નહીં, જવા દે, અમે ફરીથી સાઇન કરી દઈશું. એની કોઈ જરૂર નથી મમ્મા, મારા માટે તું જ મારી સંપત્તિ છે. અને ખાલી હું એકલો જ આ ઘરનો દીકરો નથી, કિરણ પણ આ ઘરનો દીકરો છે. જેટલો અધિકાર મારો છે એટલો એનો પણ તો છે. મને આ સંપત્તિની કોઈ જરૂર નથી મમ્મા, મને તારો પ્રેમ જોઈએ છે, હું તો એનાથી જ જીવી લઈશ ને. હું તમારી વાત સાંભળીને શું કહું, મને તો કંઈ સમજાતું નથી. પણ જોવાવાળા એ લોકો શું વિચારશે? મમ્મી અહીં તમારી સંપત્તિ છીનવી લેવા માટે આવી છે એવું જ વિચારશે ને? આવું બધું સાંભળીને અહીં રહેવાનું મન કેવી રીતે થશે? જેલમાંથી છૂટી ગયા પછી તમે મમ્મીને તમારા ઘરે લઈ આવ્યા, એ ઉપકાર માટે આ સંપત્તિ તમારી જ થઈ જવી જોઈએ. માં અને દીકરા વચ્ચે ઉપકાર જેવો શબ્દ ક્યારેય ના આવે કિરણ. આ દુનિયામાં કોઈ અણમોલ વસ્તુ હોય ને તો એ માત્ર માનો પ્રેમ છે. અને મમ્માના પ્રેમમાં મને વધારે હિસ્સો મળ્યો હોય તો પછી હું આ દુનિયાની સંપત્તિ માટે લાલચ કેમ રાખું? આજ પછી આપણી વચ્ચે સંપત્તિની વાત ન થવી જોઈએ મમ્મા. કિરણ, મમ્માને લઈ જા. બધાને સમાન દ્રષ્ટિથી જોનારા ભગવાન રામ વિશે તો સાંભળ્યું હતું, પણ આજે મને તમારામાં ભગવાન રામના દર્શન થયા છે ભાઈ. આખી જિંદગી તમારી સેવા કરવા માટે લક્ષ્મણની જેમ તમારી સાથે રહીશ. આટલી મોટી મોટી વાતો ના કર. ભગવાન સમાન માં સામે આપણે બહુ નાના છીએ, એમની આપણે સરસ રીતે સેવા કરીશું તો ભગવાન આપણું ભલું કરશે જ, એટલું પૂરતું છે. જા, લઈ જા. મમ્મી, હવે તને ખબર પડી ને ગીતા, જો એમને સંપત્તિની લાલચ હોત તો એ આવું કંઈ કરત? મને દગો આપીને બધી સંપત્તિ છીનવી શક્યા હોત ને? એવું નથી વિજય. તું કંઈ જ બોલીશ નહીં ગીતા. હવે જ્યારે કોઈ સંબંધને દૂર કરવા માંગતા હોઈએ તો એમનું દરેક કામ એમને ખોટું જ દેખાય છે. પહેલાં તો તું એ માનસિકતામાંથી બહાર આવ, પછી તને સંબંધોની વેલ્યુ સમજાશે. અત્યારે તું કેમ હસી રહી છે એ મને સમજાઈ ગયું છે મમ્મી. તું પ્રોપર્ટીના પેપર્સ પર સાઇન કરાવી લાવવાનું કહ્યું ત્યારે મને થોડી શંકા ગઈ હતી, પણ ભાઈનું આ રીતનું વર્તન જોઈને તારું આખું પ્લાનિંગ મને સમજાઈ ગયું હતું. આવો પ્લાન તારા સિવાય બીજું કોઈ જ ન વિચારી શકે મમ્મી. ખાલી પ્લાન કરવાથી સફળતા નથી મળતી કિરણ, એનો અમલ કરવા વાળા પણ વ્યવસ્થિત હોવા જોઈએ. મને લાગે છે કે તું છે ત્યાં સુધી મને કોઈ જ વાતનો ડર નહીં રહે. મારો દરેક પ્લાન ડબલ સક્સેસફુલ થશે એ વાત પર મને પૂરો ભરોસો છે. હા પણ મમ્મી, ભાઈએ કેટલી સરળતાથી પેપર્સ ફાડી નાખ્યા, એક વાર પણ એમણે વિચાર્યું નહીં કે આમાં મારી સાઇન છે કે નહીં. આવું થશે વાત તને પહેલેથી જ ખબર હતી? આટલો કોન્ફિડન્સ કેવી રીતે આવે છે મમ્મી? ઇટ્સ ઓલ અબાઉટ ટ્રસ્ટ, વિશ્વાસ બેટા. આપણી સામે કેટલાક લોકો સ્ટ્રોંગ હોય અને કેટલાક લોકો વીક પણ હોય, આપણે એ પ્રમાણે આપણું પ્લાનિંગ કરવું જોઈએ. આશુ, આખા ઘરમાં અંધારું છે, કોઈ લાઈટ ઓફ કરી દીધી છે. એય, અંધારામાં કેમ બેઠી છે?
તારે લાઈટ ઓન કરીને બેસવું જોઈએ ને. જવા દે ને ચંદુ, જેલના અંધારામાં રહેવાની આદત પડી ગઈ છે ને, લાગે છે કે એને અજવાડામાં રહેવાની આદત છૂટી ગઈ છે, એટલે ઘુવડની જેમ અંધારામાં એકલી બેઠી છે. એવું કંઈ જ નથી દીદી, જે આનંદ મને અજવાડામાં નથી મળતો એ મને અંધારામાં મળે છે. સારું ઠીક છે, તમે બધા ક્યાં ગયા હતા? એવું પૂછવા વાળી તું કોણ છે? આમ પણ તું અમને ક્યાં બધું કહે છે? અમારી પીઠ પાછળ પ્લાન કરીને ઘરમાં જબરજસ્તી ઘૂસી ગઈ છે ને? જો તમે નહીં કહો તો કંઈ વાંધો નથી, એટલા માટે કેમ કે હું આ ઘરની મહારાણી નથી, હું તો આ ઘરની નોકરાણી છું, એટલે તમે જે પણ કહેશો એ મારે સાંભળવું પડશે. તમારા મનમાં મારા માટે જે શંકા પેદા થઈ ગઈ છે એ આટલી ઇઝીલી દૂર નહીં થાય એ હું જાણું છું, પણ જે રીતે વિજયને સમજાઈ ગયું છે તમને પણ સમજાય ત્યાં સુધી હું રાહ જોઈશ. પણ એ આ જન્મમાં તો હવે શક્ય નથી, તારે ભવિષ્યમાં પણ આ રીતે અંધારામાં રહેવું પડશે. હું અંધારામાં રહું એ તમને લોકોને ગમતું હોય તો હું અંધારામાં રહીશ. અને હા, તમે ચકુને ગામડે કેમ મોકલી દીધી છે? જો એ ઘરમાં નહીં હોય તો જમવાનું કોણ બનાવશે? નવરા લોકોને જમવાનું બનાવી આપવા માટે એની શું જરૂર હોય? એટલે એને ગામડે મોકલી દીધી છે. હા તો શું, આજે ઘરમાં જમવાનું નથી બન્યું તો પછી હું શું ખાઉં? મને બહુ જ ભૂખ લાગી છે. જો તને ભૂખ લાગી હોય તો તું જાતે બનાવીને ખાઈ લે, અમે બધા તો જમવા માટે બહાર ગયા હતા. ત્યાં જમવાનું કેટલું ટેસ્ટી હતું, હે ને સુધા? હા ચંદુ, ઘણા દિવસ પછી મેં આટલું ટેસ્ટી ખાવાનું ખાધું છે અને લાગે છે કે આપણને ફરીથી ત્યાં ખાવા જવાની તક મળશે. સાસુમાં, ત્યાં મુખવાસ જરાય સારો નહોતો એટલે હું ત્યાં જ થૂકીને આવી ગઈ. અચ્છા, અરે રે રે, ત્યાં શું કરી નાખ્યું ગીતા? ચલ જવા દે, હવે પછી બહાર ક્યાંય થૂકતી નહીં, ઘરે આવીને અહીં જ થૂકજે. કેમ કે કેટલાક લોકો કોઈ થૂંકે એની જ રાહ જોઈ રહ્યા છે, સમજી ગઈ ને? ઠીક છે સાસુમાં, નેક્સ્ટ ટાઈમ હું અહીંયા આવીને જ થૂકીશ. ભરપેટ ખાવાનું ખાઈને તું મારા મોઢા પર થૂકવા માંગે છે ને, જોઈ લેજે. બહુ જલ્દી તારી આ દરેક વાતો હું તને પાછી ના આપું ને તો મારું નામ પણ ભાનુમતિ નહીં. મમ્મા, પણ હું એમની સાથે જઉં તો મારા કારણે એમને તકલીફ થાય, એવું શું કામ કરવાનું? તું એવું કેમ વિચારે છે મમ્મા? જો તું એમની સાથે જમવા ગઈ હોત તો તને પણ રિલેક્સ થવા મળ્યું હોત. મને પણ જવાની ઈચ્છા હતી બેટા, પણ તને ખબર છે ને, કેટલાક લોકોને ખબર છે કે હું ગુનેગાર નથી અને કેટલાક લોકો હું મારી દીકરીના દગો કરીને બહાર આવી છું એવું માનતા હશે. બસ એ જ કારણે હું નહોતી ગઈ બેટા. આમ પણ મારાથી ભૂખ સહન નથી થતી ને, એટલે હું જાતે જમવાનું બનાવી રહી છું. બસ રેડી થઈ જ ગયું છે, પ્લેટ લઈને જમવા બેસી જઈશ. તારે જમવાનું બનાવવાની શું જરૂર હતી મમ્મા? મને કહ્યું હતું તો તારા માટે જમવાનું લઈ આવત ને. અત્યારે આ ઘરમાં આવીને મેં જે તકલીફ આપી છે એટલું બહુ છે બેટા. એવું તને કોણે કહ્યું મમ્મા? તારા આવવાથી કોઈને કોઈ તકલીફ નથી થઈ, બીજા વિશે તો હું નથી જાણતો, પણ તું આવી એટલે હું બહુ જ ખુશ છું. હવે ફરી વાર આવું ના કરતી તું, કઈ જરૂર હોય તો મને કહી દેજે, ઠીક છે? ઠીક છે બેટા, હવે પછી એવું જ કરીશ. તે જમી લીધું બેટા? ન જમ્યું હોય તો કહી દે, આપણે સાથે બેસીને જમીશું. મેં જમી લીધું મમ્મા, તું શાંતિથી જમ. સારું થયું કે લોકો મને સાથે ન લઈ ગયા, નહીં તો વિજયને ભરોસો અપાવવા માટે આટલી સારી તક મને ન મળત. ગીતા, તું જે કરે છે બરાબર નથી. શું બરાબર નથી? જોને કેટલી સરસ પાથરી છે. બેડશીટ વિશે વાત નથી કરી રહ્યો ગીતા, જમવા માટે કેમ ના પૂછ્યું એમ કહું છું. વિજય, મેં ફોન કરીને તને જમવા બોલાવ્યો ત્યારે તે શું કીધું તું? કે તું બહાર જમીને આવીશ એવું કીધું તું ને, એટલે અમે બધા પણ બહાર જ જમવા ગયા હતા. હું મારા વિશે નથી પૂછી રહ્યો ગીતા, તે મમ્માને કેમ ના પૂછ્યું? તું મજાક કરે છે? મમ્મી વિના હું જમવા જઉં? મારી મમ્મી, સાસુ, માં, પપ્પા અમે બધા સાથે ગયા હતા. હું વાત કરી રહ્યો છું ભાનુ મમ્મા વિશે.
જો આ ઘરમાં ખાલી 5 લોકો છે, આપણને જરૂર છે એવા 5 લોકો છે, આપણને ગમે છે એવા 5 લોકો છે, એ ફિક્સ થઈ ગયું છે. અને હવે જો કોઈ એક્સ્ટ્રા આવશે તો એ માત્ર આપણું બાળક હશે બસ. આ તો ભાનુમતી મમ્મા કોણ છે? અત્યારે આપણા ઘરમાં આપણી સાથે રહે છે કે નહીં, મતલબ એ આપણી થઈ ને? એવું તો તું સમજી રહ્યો છે વિજય, અમે નહીં. તું હંમેશા મામા કર્યા કરે છે, પણ એના કારણે તારું ક્યારે ભલું થયું છે? જે સ્ત્રી માં કહેવાને લાયક જ નથી એને અમે અમારી સાથે કેમ લઈ જઈએ? અમે જાણી જોઈને એને નોતા લઈ ગયા. આજ આજ છે તારી અને મમ્મા વચ્ચેનો ફરક. મમ્મા તું જમવાનું કેમ બનાવી રહી છે? તારે પેલા લોકોની સાથે બહાર જમવા જવું જોઈતું તું ને? મેં એવું પૂછ્યું ત્યારે મમ્માએ કહ્યું, બેટા મારા કારણે એમને તકલીફ ન થવી જોઈએ ને, એટલે હું એમની સાથે ના ગઈ. મમ્માનું મન કેટલું મોટું છે. તને લાગતું હશે કે એનું મન બહુ મોટું છે, પણ એની પાછળ એનો ઈરાદો શું છે અમે જાણીએ છીએ. દરેક સફેદ વસ્તુને તું દૂધ સમજી લે છે, પણ એ દૂધ નથી, ખાલી ચૂનાનું પાણી છે. મમ્મા ખાલી દૂધ જેવી નથી, અમૃત છે. મારી નિર્દોષ મમ્માનું મન હજુ કેટલી વાર દુભાવશો? તું આવું વર્તન કરીશ એવું તો મેં વિચાર્યું પણ નહોતું ગીતા. વિજય, મારી વાતો તને કડવી લાગતી હશે, પણ તું ભાનુમતીની જાળમાં ફસાઈ રહ્યો છે. તારી નજરમાં એ દેવી હોઈ શકે, પણ મારી નજરમાં એ રાક્ષસી છે. એ આ બધું તને ભરોસો અપાવવા માટે કરે છે. તું આટલી વાહિયાત વાત કરી રહી છે એનો મતલબ તારું મગજ ખરાબ થઈ ગયું છે ગીતા. પહેલા જઈને તું કોઈ સારા ડોક્ટરને દેખાડ. જવું હોય તો કહી દેજે મને, હું તને લઈ જઈશ ડોક્ટર પાસે. ડોક્ટરની કોઈ જરૂર નથી વિજય, મારું મન અને મગજ એકદમ સ્વસ્થ છે. શ્રુતિએ કોર્ટમાં જે કીધું એ સાંભળીને તું ભાનુમતી પર ભરોસો કરી રહ્યો છે ને? એના પરથી જ ખબર પડે છે કે કોનું મન અને મગજ ઠેકાણે નથી. હું એટલી સરળતાથી કોઈના પર વિશ્વાસ નથી કરતો ગીતા. શ્રુતિએ કોર્ટમાં જે કઈ કહ્યું હતું એ જ એણે એની ડાયરીમાં લખ્યું છે. કોર્ટમાં પપ્પા વિશે એણે જે પણ કઈ કહ્યું હતું એ બધું જ ડાયરીમાં હતું ગીતા. વરુણ બ્લેકમેલ કરતો તો એ વિશે, એણે ઝેર પીધું એ વિશે બધું જ લખ્યું છે. તો પછી એણે જે કહ્યું એ સાચું જ હોય એવું થયું ને? એ જ સાચું છે એવું થયું ને? તો ભરોસો કરવામાં ખોટું શું છે ગીતા? શંકાની આદત પડી ને તો તારો ચહેરો અરીસામાં જોઈને તારા પર પણ શંકા કરીશ તું. પહેલા તું તારી જાતને બદલ ગીતા. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મને વારંવાર ફોન ન કરીશ, તો પણ તું આ રીતે ફોન કરીને હેરાન કેમ કરી રહી છે? આટલી રાતે કોણ વાત કરી રહ્યું છે? તારે પૈસા જોઈએ છે ને? હું આપી દઈશ. હું થોડા સમય પહેલા જ અહીં આવીને સેટ થયો છું, અને હવે બસ થોડા દિવસમાં પૈસા ક્યાંથી મળશે મને ખબર પડી જશે. પૈસા મને મળે માટે મારે શું કરવું પડશે હું વિચારીશ, પણ કેટલા પૈસા મળશે મને ખબર નથી. પણ તારા પૈસા પાછા આપ્યા પછી મારી લાઈફ સેટલ થઈ જાય એટલા પૈસા તો મને જરૂર મળશે, એમાં કોઈ શંકા નથી. અરે હું અહીંયા માત્ર પૈસા માટે આવ્યો છું, તો પૈસા લીધા વિના થોડો પાછો આવીશ. એકવાર પૈસા મળી જવા દે, પછી હું દેખાડીશ કે હું કોણ છું. આના પર પણ ભરોસો કરી શકાય નહીં, આ પણ કોઈ ષડયંત્ર કરી રહ્યો છે. કોફી બંને પીઓ, મેં બનાવી છે. મમ્મા તું કેમ તકલીફ લઈ રહી છે? અમે જાતે જ આવી જાત ને. એમાં તકલીફની શું વાત છે બેટા? હું મારી વહુ અને દીકરા માટે કોફી ન બનાવું? આ રીતે કામ કરવામાં મને કેટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે? જો તને આનંદ મળતો હોય ને તો હું ના નહીં પાડું. અને આમ પણ તારા હાથની ચા પીધે તો ઘણા દિવસ થઈ ગયા ને, અને અત્યારે ફરીથી એ ચા પીવાની તક મળી હોય તો હું ના કેમ પાડું? અને મને પણ બેટા, સવારે ઉઠતાની સાથે હું તને જોઉં છું તો મારા મનને કેટલો આનંદ થાય છે ખબર છે? આલે કોફી પી લે. સુપર જા મમ્મા. મેડમ, શ્રુતિ મજામાં છે ને? બહુ મજામાં છે, જેલમાં હોય એવું એને લાગતું જ નથી. એટલે એણે ગુનો કર્યો એનો એને જરાય પસ્તાવો નથી? મને તો એવું નથી લાગતું, એ તો સાવ રૂડ ટાઈપની હોય એવું લાગે છે. એ એવી રીતે વર્તે છે જાણે કંઈ કર્યું જ ન હોય. એને મળવા માટે કોઈ આવ્યું તું? કિરણ આવ્યો તો.
કિરણ આવ્યો તો? હા ગીતા, એ જેલમાં છે ને એને મળવા આવ્યો હતો, અને એ બંને લાંબા સમય સુધી વાતો કરી હતી, પણ એમણે શું વાતો કરી ખબર નથી. ખાલી એક વાર નહીં ગીતા, ભાનુમત એના કોર્ટમાં સજા થવાની હતી, એના એક દિવસ પહેલા પણ કિરણ શ્રુતિને લઈને આવ્યો હતો. એ ત્રણેયની મુલાકાત પછી આગલા દિવસે કોર્ટમાં તમારી બાજી સાવ ઊંધી પડી ગઈ. એટલે એ બધો જ પ્લાન ભાનુમતીનો હતો, તો હવે આપણે કઈ જ ન કરી શકીએ. જેણે ગુનો કર્યો નથી એણે જ કોર્ટમાં ગુનો કર્યો છે કહી દીધું છે, અને કોર્ટે એને સજા આપી દીધી છે. હવે કઈ ન કરી શકાય. જો ફરીથી કેસ રીઓપન કરવો હોય તો કોર્ટ ભાનુમતી વિરુદ્ધ પુરાવા માંગશે. એ વખતે નવા પુરાવા ક્યાંથી લાવશો તમે? મેડમ, અમારી પાસે અત્યારે જે કઈ પુરાવા છે એનાથી અમે કઈ ન કરી શકીએ. ના ગીતા, કોર્ટમાં જે થયું એ તું પણ જાણે છે, એટલે જૂના પુરાવા રજૂ કરીને હવે કઈ આપણે ના કરી શકીએ. હવે જો ભાનુમતી જાતે આવીને કહેશે કે હત્યા મેં કરી છે, મારી દીકરીએ નહીં, તો પણ કેસ રીઓપન નહીં થાય. આ બધું જોઈને સમજાય છે કે ભાનુમતી કેટલી ચાલાક છે. તમને લોકોને બહુ સરળતાથી મૂર્ખ બનાવે. સગી દીકરીની એ ચિંતા ના કરી અને જેલમાં મોકલી દીધી, પણ એ ચૂપચાપ તો નહીં બેસી રહે. દીકરીને જેલમાં તે છોડાવવા માટે કંઈક ને કંઈક તો જરૂર કરશે, અને એકવાર શ્રુતિ છૂટી જશે પછી એ લોકો હાથ માની આવે. આ ભાનુવાથી જેટલા દૂર રહેશો એટલું તમારા માટે સારું છે. જો ફરીથી તમે કંઈ કરશો તો એ તમને શાંતિથી નહીં જીવવા દે. ગીતા, મારું પર્સ આપ. મારો ફોન પણ નથી મળતો, ફોન ક્યાં છે? આપતો મમ્મા તું છે. સોરી મમ્મા, મને લાગ્યું ગીતા છે. સોરી કેમ કે છે તું બેટા? કઈ વાંધો નહીં, છોડ. જો તું મારું આટલું બધું ધ્યાન રાખતો હોય તો પછી હું તારા માટે આટલું ના કરી શકું, અને આ બધું મારા માટે નવું થોડી છે. વિજય, તને યાદ છે જ્યારે તું નાનો હતો અને સ્કૂલ જતો હતો ત્યારે હું બધું જ તૈયાર રાખતી હતી, તેમ છતાં હું મારા હાથે તને બધું જ ન આપું ત્યાં સુધી તું સ્કૂલે નહોતો જતો. બાળકો ગમે તેટલા મોટા થઈ જાય, મા બાપની નજરમાં નાના જ રહે છે. મમ્મા, તારું મન સફેદ દૂધ જેવું છે, કોઈ જ પ્રકારની ગંદકી નથી એમાં. તને હું ખુશ જોવા માંગુ છું, મારી બસ એ જ ઈચ્છા છે. આ બધું ગીતા કરી લેશે. ગીતા ક્યાં ગઈ? એ મને કહીને ક્યાં જાય છે? પણ હા, એ કદાચ મંદિરે જઈ રહી છે એવું તો મેં સાંભળ્યું હતું. દુખી ના થઈશ તું મમ્મા, બસ થોડા દિવસ બધું સારું થઈ જશે, બધા તારા પર ભરોસો કરશે. મારા પર કોઈ ભરોસો કરે કે ન કરે, તું ભરોસો કરે છે ને? ભાનુમતીને કોર્ટમાં સજા થવાની હતી, એના એક દિવસ પહેલા કિરણ શ્રુતિને લઈને આવ્યો હતો ભાનુમતીને મળવા. એ ત્રણેયની મુલાકાત પછી આગલા દિવસે કોર્ટમાં તમારી બાજી ઊંધી પડી ગઈ. મતલબ જેલર મેડમના કહેવા પ્રમાણે ચોક્કસ આ ભાનુમતીનો પ્લાન છે. માં, દીકરો અને દીકરી ત્રણેય ભેગા થઈને આવો પ્લાન બનાવ્યો છે, એટલે શ્રુતિ અચાનક કોર્ટમાં આવી અને હત્યાનો આરોપ પોતાના માથે લઈ લીધો. કિરણ અમારા ઘરે આવ્યો, ભાનુમતી વિશે જેમ તેમ બોલવા લાગ્યો અને અમારો ભરોસો જીત્યો. એટલે શ્રુતિની ડાયરી અહીંયા લાવવા વાળો કિરણ છે, અને આ ષડયંત્રની સૂત્રધાર ભાનુમતી છે. એણે ફરીથી પોતાનો ખેલ શરૂ કર્યો છે. આ વાત મારે વિજયને કહેવી પડશે. હું તમને કઈ મદદ કરું? રેવા દે.
જો તું તારા પાપી હાથે દીવાની વાટ બનાવીશ ને તે બળશે જ નહીં. જો ભગવાન જ ભેદભાવ નથી કરતા તો પછી તમે કેમ કરી રહ્યા છો? ભગવાન તો સાચી ભક્તિથી જ રાજી થાય છે. તારા મનમાં માત્ર પાપ અને ગંદકી ભરેલી છે. આવા મનથી કરેલી ભક્તિ એ ક્યારેય નહીં સ્વીકારે. શેખર આલો. થેન્ક યુ સુધાજી. ચંદુ થેન્ક યુ. સુધા, આપણે ત્રણેય તો અહીં છીએ, તો આ ત્રીજો કપ કોના માટે લઈ જઈ રહી છે? આપણે જે સેલેરી આપીએ છીએ અને એના બદલામાં જે આપણે રક્ષા કરે છે વોચમેન માટે, જે આપણું ભલું ઈચ્છે છે એમની સેવા કરવામાં કંઈ જ ખોટું નથી ને ચંદુ? એટલે એને એક કપ આપીને એક કપ હું લઈ લઈશ. હા સુધા, સારા હોવાનું નાટક કરીને આપણી સાથે રહીને આપણું જ ખરાબ ઈચ્છવાવાળા કરતા અજાણ્યા હોવા છતાં આપણું ભલું ઈચ્છે ને, એમની સેવા કરવામાં કંઈ જ ખોટું નથી. અરે, એમની સેવા કરવાથી તો ભગવાન પણ ખુશ થશે. જા, એને આપી ના. પણ ગીતા કયા મંદિરે ગઈ છે તો મને ખબર જ નથી. એને ફોન કરું. બોલ વિજય. ગીતા તું ક્યાં છે? હું બહાર છું વિજય. મારે તારી સાથે અર્જન્ટ વાત કરવી છે. મારે પણ વિજય, મારે તો તારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. હા બોલ ને. હું ફોન પર નહીં કરી શકું વિજય. હું તને લોકેશન મોકલું છું, ત્યાં આવી જા. ઠીક છે, આવું છું. આ રીતે સવાર સવારમાં ચાની સાથે ટોસ્ટ ખાવામાં બહુ જ મજા આવે છે ને? પણ કેટલાક લોકોને તો કંઈ પણ કરવાથી આનંદ મળતો જ નથી, કેમ ખબર છે? એમના મનમાં ખોટ હોય છે ને, એટલા માટે. શેખર, એવા ખરાબ લોકો વિશે વાત કરીને તમે તમારો મૂડ કેમ ખરાબ કરી રહ્યા છો? શાંતિથી ચા અને ટોસ્ટની મજા લો ને તમે. તે મને કેમ બોલાવ્યો ગીતા? આપણી ગમતી જગ્યાએ આપણા ગમતા લોકો સાથે વાત કરવાથી આપણા મનની વાત સીધી એમના મન સુધી પહોંચી જાય છે. એટલે જ વિજય, મારે તને જે વાત કહેવી છે હું અહીંયા જ કહીશ, તને સમજાવીશ એવું વિચારીને તને અહીંયા બોલાવ્યો છે. આપણા બંનેના વિચારો કેટલા સરખા છે ગીતા. અને હું પણ તને કંઈ કહેવા માટે આવ્યો છું અહીંયા આગળ. સારું, હું મારી વાત પછી કહીશ, પહેલા તું બોલ. વિજય, કોર્ટમાં ગયા એ દિવસ સુધી તારા મનમાં એક જ વાત હતી કે ભાનુમતીને સજા થવી જોઈએ અને એ જીવનભર જેલમાં સડવી જોઈએ. પણ કોર્ટમાં ગયા પછી, ત્યાં જે કંઈ બન્યું એ જોયા પછી, તારા મનના વિચારો એકદમ બદલાઈ ગયા. એટલે હું બદલાઈ ગયો છું એવું જ કહી રહી છે ને તું? હા વિજય, તું બદલાઈ ગયો છે. અને એ બદલાવને કારણે જ તું ભાનુમતીને આપણા ઘરે લઈ આવ્યો. સુધા, પેલી ભાનુમતીની તે બેન્ડ બજાવી દીધી, કેટલી ગુસ્સામાં ગઈ તે જોયું? તો શું વળી, મારી સાથે પંગો લે તો હું થોડી ચૂપ રહું. એ મારા દીકરાને અડીને મારો દીકરો વિજય, મારો દીકરો વિજય એમ કરીને વાતો કરે છે તો મને તો બહુ જ ગુસ્સો આવે ને, મારાથી સહન જ નથી થતું. કેટલાય વર્ષથી એ આવું જ કરીને એને દગો કરતી આવી છે, આજકાલ એ ફરીથી એવું જ કરી રહી છે.
આ બધું પેલા વિજયને કેમ સમજાતું નથી? કઈ સમજાતું નથી મને તો. એક ખતરનાક ઝેરીલી નાગણથી મારો દીકરો જેટલો દૂર રહેશે એટલું સારું છે. આ જ રીતે તકનો ફાયદો ઉઠાવીને આપણે એનું અપમાન કરતા રહીશું તો ચોક્કસ ઘરમાંથી ભાગી જશે. જ્યારે એનું ઉદ્દેશ્ય પૂરું થઈ જશે ત્યારે એ આપણે કરેલા બધા જ અપમાનનો બદલો આપણી સાથે જરૂર લેશે. એવી તક હું એને આપવાનો જ નથી ને. એ બહુ દોડે છે ને, એના પગ ભાંગીને એને કોઈ ખૂણામાં બેસાડી દઈએ તો? મારા જમાઈરાજને બચાવવાની જવાબદારી મારી છે. એ ભાનુમતીને હું જોઈ લઈશ. શું કરતો તો કિરણ? હું આવ્યો કે તરત જ કામ કેમ બંધ કરી દીધું? કઈ નહીં ભાઈ, મારાથી કઈ છુપાવે છે ને? શું વાત છે કે? એ તો બોલ ને. હું તો જોબ માટે સર્ચ કરી રહ્યો હતો. શું તું જોબ શોધે છે? કેમ કેમ, એજ્યુકેશન કમ્પ્લીટ નહીં કરે તું? તારે ભણવું હોય તો મને કે, હું તને ભણાવીશ. પણ એના બદલે આ જોબ વોબના ચક્કરમાં કેમ પડે છે? આમ પણ તારે જોબની શું જરૂર છે? તમે મને ભણાવી શકો છો ભાઈ, પણ આ ઘરમાં મમ્મીની તકલીફ જોઈને મને ભણવાનું મન જ નથી થઈ રહ્યું. હવે મમ્માને શું તકલીફ છે? એકદમ શાંતિથી તો રહે છે. આ ઘરમાં બધા મને બહુ જ પ્રેમ કરે છે, પણ મમ્મીને જોવાનો દ્રષ્ટિકોણ યોગ્ય નથી. અરે મમ્માને કોઈએ કંઈ કહ્યું? ગીતાએ કંઈ કહ્યું? મને કહે, હું વાત કરીશ. હું તમને બધું કહીશ તો આ ઘરમાં બધા મને ચાડિયો કહેશે. લોકો ભલે ગમે તે કે, તું ધ્યાન ના આપીશ, હું એમને સમજાવી લઈશ. સાચું કહું તો એમણે કંઈ ખોટું કર્યું છે એવું નથી કહી રહ્યો ભાઈ, પણ દરેક વસ્તુની એક લિમિટ હોય ને, એટલે શક્ય એટલી જલ્દી એક નોકરી શોધીને હું મમ્મીને અહીંથી લઈ જઈશ. આ તું શું કહે છે કિરણ? હું મમ્માને એ લઈને આવ્યો છું અને તું એને પાછી લઈ જવા માંગે છે? મને તો તારી બધી વાતો જરાય ગમી નહીં. હા, તમે સવારે જતા રહો છો અને છેક સાંજે આવો છો, પણ મમ્મીને તો આખો દિવસ અહીં જ રહેવું પડે છે ને. એની સાથે કોઈ વાત કરવા તૈયાર નથી, એનો ચહેરો જોવા પણ કોઈ માંગતું નથી. મમ્મી સામે ચાલીને વાત કરવા જાય છે તો બધા એને ટોન્ટ મારે છે. આપણે બધા સાથે બેસીને છેલ્લે ક્યારે જમ્યા હતા એ તમને યાદ છે ભાઈ? ના, એવું તો હું સપનામાં પણ ન વિચારી શકું. તો પછી મમ્મી આવી તકલીફ સહન કરીને અહીં કેમ રહે? હું એને આ ઘરમાંથી લઈ જઈશ. આ બાબતે મમ્મી સાથે અત્યારે જ વાત કરીશ. એનો મતલબ આપણે જે વિચાર્યું હતું એ સાચું પડ્યું? પેલો કિરણ પણ ભાનુમતી સાથે મળેલો છે એ હકીકત છે. માત્ર એકલો નહીં સાસુમાં, શ્રુતિ પણ ભાનુમતી સાથે મળેલી છે. આજે હું જેલર મેડમને મળવા ગઈ હતી. કોર્ટમાં નિર્ણય આવે એના એક દિવસ પહેલા ભાનુમતીએ કિરણ અને શ્રુતિને બોલાવીને મીટિંગ કરી હતી. એમની વચ્ચે વાતચીત થયા પછી જ શ્રુતિ કોર્ટમાં આવીને ખોટું બોલી છે. વિજય સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. પણ એ ડાયરી આવી ક્યાંથી? અહીંયા કોણે મૂકી એને? કિરણે. કેમ મમ્મી, પપ્પાના ફોટા સામે ઉભી રહીને તું કેમ રડે છે? શું થયું મમ્મી, તને પપ્પાની યાદ આવી રહી છે?
ક્યાંય ગયા હોય તો મને યાદ આવે ને, પણ એ હજુ મારા મનમાં જ છે. એમની સાથે વિતાવેલી પળો આજે પણ મારી આંખોમાં કેદ છે. એ ભલે ગમે તેટલા બિઝી હોય, હું એમને ખાલી એક ફોન કરું ને તો ભાનુ શું થયું એવું પૂછતા મારી પાસે આવી જતા હતા. હું કઈ કહું એ પહેલા જ મારા મનમાં શું છે જાણીને મારી ઈચ્છા પૂરી કરી દેતા હતા. એ બધું યાદ કરું તો મને બહુ જ દુઃખ થાય છે બેટા. હું એમને કેવી રીતે ભૂલી જાઉં? તું આ બાબતે બહુ જ ભાગ્યશાળી છે મમ્મી. મને તો પપ્પા સાથે રહેવાની તક જ નહોતી મળી. તારી વાતો સાંભળીને અત્યારે લાગી રહ્યું છે કે મેં પપ્પા સાથે રહેવાની દરેક ક્ષણ મિસ કરી છે. પપ્પા જીવતા હતા એ વખતે હું એમનો પ્રેમ પામી શક્યો નહીં, એટલે અત્યારે મને એમની બહુ જ યાદ આવી રહી છે મમ્મી. મને બહુ જ પસ્તાવો થાય છે મમ્મી. હું બધું સમજી શકું છું બેટા, એટલે જ મને ભલે ગમે તેટલી તકલીફ હોય હું તારા પપ્પાના ફોટા સામે ઉભી રહીને એમને કહું છું. હું તારી સામે આવી રીતે રડીને મારા મનની વાત નથી કહેતી, એ મને પસંદ નથી. એટલે મમ્મી મેં એક નિર્ણય લીધો છે, આપણે અત્યારે જ આ ઘર છોડીને જતા રહેવું જોઈએ. ગીતા, તું પછી તે આ વાત વિજયને કીધી છે? હા કીધી સાસુમા, પણ એ મારી વાત નથી માનતો. એ એની જીદ પર અડગ છે, અત્યારે એ વાત સમજવાની સ્થિતિમાં જ નથી. સત્ય પાણીની જેમ સ્પષ્ટ દેખાતું હોય તેમ છતાં સત્ય માનવા તૈયાર નથી મારો દીકરો. અત્યારે તો આપણે બધા ચૂપ રહીએ એ જ યોગ્ય છે. ના સુધાજી, હજુ કેટલા દિવસ આપણે આવી રીતે ચૂપ રહીશું? આપણી નજર સામે જ ભાનુમતિ અને એનો દીકરો કિરણ ખોટું કરી રહ્યા હોય તો આપણે ચૂપ કેવી રીતે બેસી શકીએ? કોઈ પણ રીતે કઈ પણ કરીને આ સત્ય જમાઈ રાજને કહેવું જ પડશે આપણે. એટલું સરળ નથી પપ્પા, મેં એને બહુ જ પ્રેમથી સમજાવ્યો પણ એ વાત માનવા તૈયાર જ નથી. પહેલા તું મમ્મી પર શંકા કરવાનું છોડી દે તો તને જાતે સમજાઈ જશે એ કેટલી સારી છે એવું કહેતો હતો. એટલે જો હવે આપણે એની પાસે જઈને એ જ બધી વાતો કરીશું તો એ આપણાથી દૂર થઈ જશે. આપણે અહીંયાથી જવું પડશે. કેમ? તો બીજું શું કરીશું મમ્મી? હજુ કેટલા દિવસ તું આ જ રીતે તકલીફ સહન કરીશ? તું એવું કેમ કહે છે બેટા? મારો દીકરો વિજય અહીંયા નથી, હું એને છોડીને કેવી રીતે જઈ શકું? આ નિર્ણય તારા પપ્પાની ઈચ્છા વિરુદ્ધ છે બેટા. એ હંમેશા કહેતા હતા કે બધા એક સાથે રહીએ, બધા એકબીજા સાથે પ્રેમથી રહીએ, એવી જ એમની ઈચ્છા હતી બેટા. એમણે ક્યારેય કોઈનું મન દુભાવ્યું નથી. બધા એકબીજાની સાથે પ્રેમ કરતા રહે એટલે જ એ દર પૂર્ણિમાએ રાત્રે સાથે જમવાનો પ્રોગ્રામ બનાવતા હતા. એ દિવસે ઘરના બધા સભ્યો હાજર રહેતા, જો એક પણ સભ્ય ન હોય તો એ કેટલા ઉદાસ થઈ જતા હતા ખબર છે તને? હા, તો હવે આપણે શું કરવું જોઈએ? મારા દીકરાને ભાનુમતીની જાળમાં ફસાયેલો જોઈને હવે મારાથી જરાય સહન નથી થઈ રહ્યું. શક્ય એટલી જલ્દી વિજયને એની જાળમાંથી મુક્ત કરાવવાનો છે. ખબર નહીં આ બધું ક્યારે પૂરું થશે, મને તો કઈ સમજાતું નથી. મમ્મી, તું આવી રીતે દુઃખી થઈશ એનાથી કોઈ ફાયદો નહીં થાય. આપણને કિરણ પર શંકા છે એ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. આપણે નાટક કરતા રહીશું. ચલો એ તો આપણે કરી લઈશું, પણ મારા જમાઈ રાજનું શું થશે? એને સાચા રસ્તા પર કેવી રીતે લાવવો? એના માટે પણ એક રસ્તો છે પપ્પા. એ જમવાની પ્રથા એટલે ચંદ્રના પ્રકાશમાં બધા એક સાથે બેસીને જમતા હતા. તારા પપ્પા પોતે બધાને જમવાનું પીરસતા હતા. બધા કેટલા ખુશ થઈને ગીતો ગાતા ડાન્સ કરતા હતા. એટલીસ્ટ એ વખતે બધા પોતાનું દુઃખ ભૂલી જતા હતા. પણ હવે તારા પપ્પાના ગયા પછી આ પ્રથા બંધ થઈ ગઈ. સાચે સુધા, તેજે કર્યું બરાબર નથી કર્યું. વિજય આવીને ચંદ્રના પ્રકાશમાં જમવાની વાત કરી અને તું તરત જ કેમ માની ગઈ? મારા દીકરાએ આટલા ઉત્સાહથી આવીને પૂછ્યું તો મને એને ના પાડવાની જરા ઈચ્છા ના થઈ. ચંદુ, એ તો ઠીક છે,
એને ચંદ્રના પ્રકાશમાં જમવું હોય તો આપણી સાથે જમે ને, એને ભાનુમતીને બોલાવવાની શું જરૂર હતી? આપણે શું વાત કરી હતી? વિજયને જે ગમતું હોય, વિજય જે પણ ઈચ્છે છે, આપણે બધું જ કરીશું એવું કહ્યું હતું ને? ભાનુમતી બાબતે આપણે જ બધા ખુશ છીએ એવું એને લાગશે તો જ એ આપણી વાત સાંભળશે, એટલે એણે કહ્યું તો હું તરત જ માની ગઈ. અત્યારે આપણે એની બધી જ વાત માનીશું તો જ એ પછી આપણી વાત માનશે ને? તારી વાત સાચી છે સુધા, પણ ત્રણેયમાં એ ભેગા થઈને રસોઈ બનાવવી પડશે અને ત્રણેયમાં પોતાના બાળકોને ખવડાવશે. આપણી વાત તો બરાબર છે, પણ એના તો ખાવાનું મતલબ વિચારીને જ મારો જીવ જાય છે. તારું મન થોડું શાંત રાખ ચંદુ, જો આપણે ધીરજથી કામ નહીં લઈએ તો જે હાથમાં આવ્યું છે એ પણ હાથમાંથી નીકળી જશે. અત્યારે આપણે વિજયને બચાવવા માટે શક્ય એટલો પ્રયત્ન કરવાનો છે. આપણા માટે ભલે નહીં, પણ વિજય માટે આપણે બધા જ ખુશ છીએ એવું નાટક આપણે કરવું જ પડશે. પેલી ભાનુમતી રડી રડીને આપણી પીઠમાં છરો ઘુસાડી રહી છે, તો આપણે પણ હસતા હસતા એની પીઠમાં છરો ઘુસાડીશું. તે આટલું બધું વિચારી રાખ્યું છે તો પછી હું તને તારા આ કામમાં મદદ જરૂર કરીશ સુધા, અને આજે કોણ સારું જમવાનું બનાવે છે એ પણ જોઈ લઈએ. મતલબ આ ત્રણેયની હરીફાઈમાં આપણને બહુ સ્પેશિયલ જમવાનું મળશે આજે. વિજયને મારાથી દૂર કરીને તમે એને તમારી નજીક લઈ જવા માંગો છો ને? વિજય ખાલી મારાથી નહીં, હવે આપણા બધાથી હંમેશા માટે દૂર થઈ જવાનો છે. આ ભાનુમતી શું મિક્સ કરે છે? જોઈને તો લાગે છે કે ઝેર છે, એટલે આણે વિજયને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. આવો પણ કોઈ દિવસ આવશે એવું મેં ક્યારે વિચાર્યું જ નહોતું. ચંદ્રના પ્રકાશમાં મમ્મીના હાથે જમવા મળશે એ વાતનો મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. ખાસ કરીને બધી જ વાતો ભૂલીને આપણે બધા એક સાથે જમવા બેસવાના છે એ જાણીને આનંદ થઈ રહ્યો છે. એનો શ્રેય પપ્પાને જાય છે. આપણે બધા બિઝી રહેતા હતા, એક સાથે રહેતા હતા તેમ છતાં પોતપોતાના કામમાં બિઝી રહેતા હતા. એટલીસ્ટ મહિનામાં એક વાર આપણે ભેગા થઈને સાથે જમી શકીએ એટલે પપ્પાએ પૂર્ણિમાના દિવસે ચંદ્રના પ્રકાશમાં જમવાનો પ્લાન બનાવ્યો હતો. આજે પપ્પા તો સાથે નથી, પણ આ બધું જોઈને એમને બહુ આનંદ થતો હશે. હા ભાઈ, તહેવારમાં પણ આપણે હંમેશા સાથે રહેવું જોઈએ. આ રીતે એકબીજા સાથે આનંદ કરવો જોઈએ, એન્જોય કરવું જોઈએ, તો જ પપ્પાના આત્માને શાંતિ મળશે. કમાલ છે આ કિરણ, પણ ભાનુમતીનો જ દીકરો છે એ વાત સાબિત કરી રહ્યો છે. કેટલી મીઠી મીઠી વાતો કરે છે, અને વિજય આવી જ વાતો સાંભળીને મૂરખ બની રહ્યો છે. વિજય આના પર એટલે જ ભરોસો કરે છે. આવું બધું કેટલા દિવસ ચાલશે? પણ આજે નહીં તો કાલે આ લોકોની હકીકત બહાર તો આવશે જ. વિજય, બધી જ વસ્તુ રેડી છે, બીજા બધા આવ્યા નથી, હું એમને બોલાવી લાવું છું. હા ફુવા, હું અહીં શેના માટે છું? હું બધાને લઈ આવું છું ને. કદાચ આ પૂર્ણિમા તારી છેલ્લી પૂર્ણિમા હોઈ શકે. આજે જે ઘટના ઘટવાની છે એનાથી બધાની જિંદગીમાં માસ થઈ જશે. સુધા, તું જોજે વિજયને મારા હાથનું ખાવાનું વધારે ભાવશે. અચ્છા સારું, તો હું મારા હાથે બનાવેલું જમવાનું અહીં જ મૂકી દઉં. અરે આવું કેમ બોલે છે તું? હું તો મજાક કરતી હતી, તું તો સિરિયસ થઈ ગઈ. હું પણ મજાક જ કરી રહી હતી. આવ જઈએ. આ
લાગે છે તમે પણ જમવાનું બનાવી લીધું છે. રેડી તો કરવું જ પડે ને. તારી ઈચ્છા ન હોય તો કહી દે, અમે નહીં આવીએ. છે છે, તમે આવું કેમ કહી રહ્યા છો? વિજયે આટલા ઉત્સાહથી કહ્યું છે તો પછી ના પાડવા વાળી હું કોણ છું? એને જાતે ઈચ્છા થઈ છે કે પછી કોઈએ એને મજબૂર કર્યો છે એ કોને ખબર. માફ કરી દો દીદી, કદાચ મારા આવવાથી તમને તકલીફ થઈ છે. હું મારો બનાવેલો હલવો લઈ જઉં છું, તમે પણ જલ્દી આવી જજો. જોયું સુધા કેવી વાતો કરી રહી છે, એ પોતે જ બહુ મોટી તકલીફ છે અને એ અહીંયા આવીને મેં તમને કોઈ તકલીફ આપી છે એવું પૂછી રહી છે. જો તે મને ના રોકી હોત ને તો હું આજે ને સીધી કરી દેત. અત્યારે ઝઘડો કરવાનો સમય નથી, ચૂપચાપ ચાલ. સાસુમાં શું થયું? ગીતા કેમ આટલી ગભરાયેલી લાગે છે? મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવાની છે. શું વાત છે બેટા, બોલ. મમ્મી, એ તો મમ્મા, તમે લોકો હજુ અહીં જ ઉભા છો? અરે ત્યાં બધા તમારી રાહ જોઈ રહ્યા છે. ભાનુમતી મમ્મા આવી ગઈ છે, ચાલો ચાલો જઈએ. વિજય, 5 મિનિટ ઉભો રહે ને બેટા, અમે આવી જઈશું, તું જા. બિલકુલ જ નહીં, ઓલરેડી લેટ થઈ ગયું છે, જલ્દી ખાવાનું શરૂ કરવું છે અને આગળ બીજા પ્રોગ્રામ પણ છે. ચાલો જલ્દી ચાલો બધા. આવી રીતે કેમ ઉભા છો તમે? મોડું થઈ ગયું છે, ચાલો ને જલ્દી. અરે હું પણ ખરો છું, તમારા હાથમાં વજન છે ને, હું ઉતાવળ કરાવું છું, લાવો મને આપો. ના વિજય, અમે લઈને આવી જઈશું. એક દીકરો પોતાની મમ્માને તકલીફમાં કેવી રીતે જોઈ શકે? લાવો લાવો આપો. અરે રહેવા દે, ચલો 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 જલ્દી ચલો. મમ્મા ચાલો જલ્દી, મમ્મા જલ્દી આવો તમે. હા વાત કહેવાની જ હતી કે એ સમયે વિજય આવી ગયો. હવે ભાનુમતીએ જે બનાવ્યું છે એ વિજય ખાઈ લેશે તો હું શું કરું? શું કરું હું? ના, એવું ના થવું જોઈએ, હું એવું નહીં થવા દઉં. આખા પરિવારને આવી રીતે એક સાથે જોઈને કેટલો આનંદ થાય છે, આનંદનું વર્ણન કરવા માટે એક શબ્દ પણ નથી મળતો. જે રીતે ચંદ્રની ચાંદની ધરતી પર વરસી રહી છે, બસ એ જ રીતે આપણી મમ્માઓનો પ્રેમ આપણને મળે. બેટા, હું તો ક્યારની આજ પડની રાહ જોઈ રહી હતી. તારા પપ્પાના ગુજરી ગયા પછી આ પરિવાર પર ઘણી સમસ્યાઓ આવી, ઘરની સુખ શાંતિ છીનવાઈ ગઈ, પણ આજે એ પાછી આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે, અને એના માટે તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે બેટા. આભાર તારે મારો નહીં, મારે માનવો જોઈએ તારો. પપ્પાના ફોટા સામે ઊભી ઊભી તું વાત કરી રહી હતી, હું સાંભળી ગયો, એટલે જ બધાને આનંદ થાય એવું ઉદ્દેશ્યથી મેં આ બધી વ્યવસ્થા કરી છે અને બધાને અહીં લાવ્યો છું. હવે ખુશ છે ને તું? માત્ર ભાનુમતીને નહીં વિચે, અમને પણ બહુ જ આનંદ થઈ રહ્યો છે. એટલીસ્ટ એ જ બહાને તું તારા પપ્પાની ઈચ્છા પૂરી કરી રહ્યો છે એ વાતનો મને આનંદ છે. આજના જમાનામાં આ રીતે એકસાથે બેસીને જમવાનું તો બહુ ઓછું થઈ ગયું છે, પણ છતાં આપણે બધા એકસાથે બેસીને જમી રહ્યા છે એ જાણીને મને બહુ આનંદ થઈ રહ્યો છે. તમે શું કર્યું ભાભી? મમ્મીએ બનાવેલો બધો જલવો તમે ઢોળી દીધો. સોરી કિરણ, હું ડાન્સ કરતી હતી એની ધૂનમાં મેં જોયું નહીં. શું જોયું નહીં ગીતા? મમ્માએ મારા માટે કેટલા પ્રેમથી બનાવ્યો હતો પણ તે બધો ઢોળી નાખ્યો. કોઈ વાંધો નહીં વિજય, તું કેમ એના પર બૂમો પાડી રહ્યો છે? એને જાણી જોઈને થોડી કર્યું છે, ભૂલથી પગડ્યો ને ઢોળાઈ ગયો. જવા દે ને વિજય, અમે બનાવેલું જમવાનું તો છે જ ને, આપણે એ જ ખાઈ લઈએ. ભાનુ મમ્માએ પ્રેમથી બનાવેલો હલવો હું કેવી રીતે છોડી દઉં? વિજય, આ તું શું કરી રહ્યો છે? નીચે પડેલું જમવાનું ખાવું ન જોઈએ. કોઈ વાંધો નહીં મમ્મા, ભાનુ મમ્માનો પ્રેમથી બનાવેલો હલવો બરબાદ નહીં થવા દઉં.
અરે વિજય, આ તું શું કરી રહ્યો છે બેટા? તારા માટે પ્રેમથી બનાવેલો હલવો મેં થોડો કાઢી રાખ્યો છે. હું એ લઈને આવું છું, તું ઊભો થઈ જા બેટા. મારું પ્લાનિંગ બગાડવાનો પ્રયત્ન કરી રહી હતી ગીતા, એટલી સરળતાથી હું હાર માની લઈશ? તે હલવો ઢોળી દીધો તો શું થઈ ગયું? આવું થશે હું પહેલાથી જાણતી હતી. હવે હું આ વિજયને ખવડાવીશ, અને આ ખાધા પછી એના અને ગીતા વચ્ચે બહુ જ મોટી તિરાડ પડી જશે. એ પછી તમે લોકો એકબીજાને ક્યારેય નહીં જોઈ શકો. એ બધું કેવી રીતે થશે એ થોડી વારમાં ખબર પડી જશે. મમ્મા, હલવો ઢોળાઈ ગયો ને, તો મને તારા હાથે બનાવેલો હલવો નહીં ખાવા મળે એવું થયું. પણ તે આ અલગ કાઢી રાખ્યો હતો એ જાણીને મને બહુ આનંદ થયો મમ્મા. કહેવાય છે ને, જેના નસીબમાં જે લખ્યું હોય એને મળે જ છે વિજય. એટલે જ કદાચ પેલો હલવો ઢોળાઈ ગયો, પણ હવે આ વેસ્ટ નહીં થાય, કેમ કે આ તારા નસીબમાં લખ્યો છે. હવે તું આ પ્રેમથી જમજે બેટા, ખા બેટા. ઓહ સોરી, હું જ ખવડાવું છું. અમે જે બનાવ્યું છે એ પહેલા ખા, એ પછી ખાજે. ના મમ્મા, પહેલા આ મમ્માએ બનાવેલું ખાઈશ, પછી તારા હાથનું. શું વિજય, તારી સગી મમ્મીએ જે બનાવ્યું એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય? જો તું આ હલવો નહીં ખાય બસ. અરે ગીતા, આવું કેમ કે છે તું? પહેલા આ ખાઈ લઉં છું, પછી એ પણ ખાઈ લઈશ ને હું. ઘણા દિવસો પછી ભાનુ મમ્માના હાથે બનાવેલો હલવો ખાઈ રહ્યો છું ને, એટલે. ના વિજય, તું એ નહીં ખાય એટલે નહીં ખાય. અરે પણ એવું કેમ કે છે તું? કેમ કે તને મારી નાખવા એણે એમાં કંઈક મિક્સ કર્યું છે વિજય. ગીતા, તારું મગજ તો ઠેકાણે છે ને, ફરીથી મમ્મા પર શંકા કરવા લાગી તું? ખોટી વાત કહેવાય. હા સાચું શું છે ખોટું શું છે એ તું નથી જાણતો, પણ જો તું એ ખાઈશ તો તારો જીવ જોખમમાં મુકાઈ જશે. પ્લીઝ એ ના ખાતો વિજય. હવે ખબર પડી મને, તમને લોકોને આપ્યું નહીં અને એકલો એકલો ખાઉં છું એટલે તમે લોકો આવું કરી રહ્યા છો ને. લે પહેલા તું ખા આ. કેમ, તું મને પણ મારી નાખવા માંગે છે? ગીતા, ફરી વાર આવી વાત ના કરતી તું. મમ્માએ આમાં કઈ મિક્સ કર્યું છે વાતનો પુરાવો છે તારી પાસે? પુરાવો છે એટલે જ તો હું હિંમત થી કહી રહી છું વિજય. તારે પુરાવો જોઈએ છે ને? ઉભો રે. જો આના સિવાય બીજો કોઈ પુરાવો જોઈએ છે? હવે
તને ભરોસો થયો ને વિજય, તને લાગી રહ્યું છે કે એ બદલાઈ ચૂકી છે, પણ એ નથી બદલાઈ. અને એ વાતનો પુરાવો તારી સામે છે. એનું આ ઘરમાં આવવું, તારા મનમાં ફરીથી ભરોસો જગાડવો, આ રીતે બધાની સાથે જમવાનો પ્લાન બનાવવો, આ બધું ચોક્કસ પ્રી પ્લાન છે વિજય. તારો જીવ લેવા માટે જ એણે આ પ્લાન બનાવ્યો છે વિજય. એટલીસ્ટ હવે તો આ રાક્ષસી છે એ વાત માની જા વિજય. એના આંસુ જોઈને પીગળી ન જતો, એ આવી રીતે જ રડી રડીને તને દગો કરી રહી છે. એના આંસુઓમાં આપણને બધાને બાળીને રાખ કરવાની આગ દેખાય છે. એની નજીક જવાથી આપણે બધા બળીને રાખ થઈ જઈશું. તે જ્યારે આવી રીતે જમવાની વાત કરી હતી ને, ત્યારે જ મને શંકા થઈ ગઈ હતી અને એ હકીકતમાં ભેરવાઈ ગઈ. કેટલી સરસ રીતે હસતા હસતા તે આને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. તું આવી જિંદગી પર, આવી જિંદગી જીવવાની તને ઈચ્છા પણ કેવી રીતે થાય છે? ક્યાંક જઈને મરી કેમ નથી જતી? હું મારા જ દીકરાને ઝેર આપીશ, તમે લોકો એવું કેવી રીતે વિચારી લીધું? વિજયને હલવો બહુ જ ભાવે છે અને હું એક ખાસ પદ્ધતિથી હલવો બનાવું છું, અને એ હલવામાં હું શેરડીનો રસ મિક્સ કરું છું. તમે લોકો એને ઝેર કહી રહ્યા છો? ના, મેં ઝેર મિક્સ નથી કર્યું. જો વિજય, આણે ઝેર મિક્સ કર્યું છે એ વાતનો પુરાવો આપણી પાસે છે, છતાંય પોતાની જાતને નિર્દોષ કહી રહી છે. તો પણ તું એના પર ભરોસો કરીશ? હું તમારા બધાના ભરોસાને લાયક નથી. હા ગીતા, હું તમારા બધાના ભરોસાને લાયક નથી. મેં ગુનો નહોતો કર્યો, છતાં પણ મારે જેલમાં જવું પડ્યું. મારા માથે ગુનેગારનો થપ્પો લાગી ગયો છે, તેમ છતાં હું જીવું છું, એટલે મારે આવી વાતો પણ સાંભળવી જ પડશે ને. પણ તમે લોકો જેમ કહી રહ્યા છો એવી રીતે મેં આમાં ઝેર મિક્સ નથી કર્યું એ હું સાચું કહી રહી છું. પછી ઠીક છે, હું આ વિજયને નહીં ખવડાવું, પણ જો હું આ ખાઈ લઈશ તો પછી મેં આમાં ઝેર મિક્સ નથી કર્યું એ માની લેશો ને તમે? મને આપી દે વિજય. મમ્મા, મહેરબાની કરીને મને રોકીશ નહીં. સત્ય માટે સત્યવાદી હરિશ્ચંદ્રએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો ને, તો પછી હું સાચી છું એ સાબિત કરવા માટે હું આટલું પણ ન કરી શકું? હા, જો મારી સાથે જે થયું છે બધું તું ભૂલી જા. જા, પહેલા ગીતાને નીચે લઈ આવ. જોયું ને, આટલું અપમાન થયું હોવા છતાં મમ્મા ગીતાની કોઈ ભૂલ નથી એવું કહે છે, પણ ગીતા શું બોલે છે જુઓ. હા જુઓ છો ને, એ જ તો મમ્મા અને ગીતા વચ્ચેનો ફરક છે. એવી વાત ન કર વિજય, તમારે બંને જીવન પર સાથે જીવવાનું છે. હું તો આજે છું ને કાલે નથી. મારા માટે આ લોકો સાથે ઝઘડો ન કરીશ બેટા, મારું દુઃખ હું સહન કરી લઈશ. અત્યાર સુધી હું કેટલાય અપમાન સહન કરતી આવી છું, હવે આ બધું મારા માટે મોટી વાત નથી. પ્લીઝ બેટા, કોઈના પર ગુસ્સો ના કરીશ. જા ગીતાને લઈ આવ અને સોરી કહી દે. ના મમ્મા, એણે જે કર્યું છે એ યાદ કરું છું,
તો મને બહુ ગુસ્સો આવી જાય છે. મને તો એનો ચહેરો જોવાની પણ ઈચ્છા નથી. તો પછી હું એને સોરી કહું એવી કોઈ શક્યતા જ નથી, સમજ્યા ને તમે? જો તું આવું કરીશ તો આ લોકો મને વધારે નફરત કરશે બેટા. આ ઘરમાં બધા જ એકબીજા સાથે પ્રેમથી રહે હું તો બસ એટલું જ ઈચ્છું છું. પણ જો કોઈ વ્યક્તિ આવી રીતે ઉદાસ રહે તો પછી બીજી વ્યક્તિને શાંતિ કેવી રીતે મળે? ના મમ્મા, આ બાબતે હું કોઈની વાત નહીં સાંભળું. જ્યાં સુધી એની ભૂલ માટે તારી માફી ના માંગે ત્યાં સુધી હું એની સાથે વાત નહીં કરું. એ વિજય, 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 મારી વાત તો સાંભળ. તારી પરિસ્થિતિ પર એકદમ બરાબર સૂટ કરે છે ને આ ગીત. તે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો પણ ફસાયું કોણ ખબર પડી ને? કેમ આવી રીતે જોઈ રહી છે? તું જોઈશ એટલે હું ડરી જઈશ. ડરને પણ જે ડરાવે એ છે આ ભાનુમતી. એટલે તે ઝેર મિક્સ કર્યું તો એ વાત સાચી હતી ને? યસ. પણ હલવામાં નહીં, વિજયના મનમાં, ભરોસામાં ઝેર મિક્સ કર્યું છે. એના મનમાં એ ઝેરની અસર શરૂ થઈ ચૂકી છે. એટલે જ તું અહીંયા અત્યારે એકલી બેઠી છે. મને એકલી જોઈને તમે પણ આ જ રીતે ખુશ થતા હતા ને? હવે આ ભાનુમતીની વાર્તા પૂરી. હવે આખી જિંદગી જેલમાં સડશે એવું વિચારી રહ્યા હતા ને? હું કોઈ પણ મિનિટે કોઈ પણ રૂપમાં આવી શકું છું. એ જ છે આ ભાનુમતીની શક્તિ. આવી રીતે જોવાનો કોઈ ફાયદો નથી. તું ભલે ગમે તેટલી હવામાં ઉડે પણ તું મારું કંઈ જ નહીં બગાડી શકે. વિજયના ખભા પર બંદૂક રાખીને હું તમને બધાને કેવી રીતે દૂર કરું છું જોતી રહેજે. એને હું તડપાવી તડપાવીને મારીશ. એ પછી તમારા બધાની વાર્તા પૂરી થઈ જશે. મેં જે આજે કર્યું એ તો કંઈ નહોતું પણ હવે જે આગળ કરીશ એ બહુ જ ભયાનક હશે. બધું જ જાણતી હોવા છતાં તું આવી રીતે ચૂપચાપ બેસી રહીશ? ચૂપ રહેવા સિવાય તું બીજું કંઈ નહીં કરી શકે. રિલેક્સ, ડોન્ટ વરી.
આવી જ રીતે હું ઈચ્છું છું કે તું આવી જ રીતે કાયમ હસતી રહે મમ્મી. તારી આ સ્માઇલ છીનવી લેવા વાળું કોઈ જ ન હોવું જોઈએ. ભાનુમતીને હેરાન કરવા વાળું છે જ કોણ કે કોઈ મારી સ્માઇલ છીનવી લેશે? મારી સાથે પંગો લેવા વાળાની હાલત કેવી થાય છે તે જોઈ લીધું ને. આ ભાનુમતી જીતીને હારી જાય એવી નથી, હારીને જીતી જાય એવી છે. કરેક્ટ. આ જમવાનો પ્રોગ્રામ આટલો સક્સેસફુલ રહેશે એ તો મેં વિચાર્યું જ નહોતું. તે બહુ જ સરસ પ્લાન બનાવ્યો હતો મમ્મી. પણ ભાભીએ તું ઝેર મિક્સ કરી રહી હતી, વિડીયો કેવી રીતે રેકોર્ડ કરી લીધો? જો ખરેખર હલવામાં ઝેર મિક્સ કર્યું હોત તો આપણી વાર્તા પૂરી થઈ જાત. પણ આગળ શું થયું એ તો તે જોયું ને? જોયું મમ્મી. તારી ચાણક્ય બુદ્ધિ કેવી રીતે કામ કરે છે એ મેં મારી નજરે જોઈ લીધું છે. પણ એક સેકન્ડ માટે તો લાગ્યું હતું કે તું પકડાઈ જઈશ. હું બહુ ડરી ગયો હતો મમ્મી. અને જ્યારે વિજય માટે બનાવેલો હલવો તું ખાવા લાગી ત્યારે તો મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. પછી ખબર પડી કે તેમાં કંઈ જ મિક્સ નહોતું કર્યું. સમજતો કેમ નથી વિજય? તને મારા પર ભરોસો કેમ નથી? હું તને કેવી રીતે ભરોસો અપાવું? મને ભરોસો અપાવવાની કોઈ જરૂર નથી ગીતા, કેમ કે મારા મનમાં તારા માટે જે વિશ્વાસ છે તું પોતે જ તોડી રહી છે. મમ્માના ત્યાગ માટે એનું સન્માન કરવાના બદલે તું એમનું અપમાન કરી રહી છે. પણ એમનું અપમાન નહીં, મારું અપમાન છે ગીતા. આટલું સમજી લેજે તું. તારું અપમાન કરવાનો મારો કોઈ ઉદ્દેશ્ય નથી વિજય. હું તો તારી સાથે રહીને જીવનભર તારો સાથ આપવા માંગુ છું વિજય. તો પછી હું તારું અપમાન કેવી રીતે કરી શકું? તું મારી સાથે કેમ આવું કરે છે? મને સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતો? સમજવાનું બાકી શું રહ્યું છે ગીતા? રાત્રે તારું વર્તન જોઈને હું બીજું શું કહું બોલ? હું તને સમજવાનો પ્રયત્ન કરું છું પણ તું મારા માટે બહુ મોટો સવાલ બની ગઈ છે ગીતા. હવે જ્યાં સુધી તું પરિસ્થિતિને નહીં સમજે ને ત્યાં સુધી તું મને પણ નહીં સમજી શકે. આને જ માઇન્ડ ગેમ કહેવાય બેટા. આપણા દુશ્મનો આપણા વિશે શું વિચારી રહ્યા છે એ જાણીને એમની વિરુદ્ધ મેં આ પ્લાન બનાવ્યો અને એટલે મને સફળતા મળી. હવે આપણે લગાવેલી આગ વિજય અને ગીતા વચ્ચે તિરાડ પાડશે. જેવા એ બંને કાયમ માટે અલગ થઈ જાય હું આ ગેમ જીતી જઈશ. પણ એક પ્રોબ્લેમ છે મમ્મી. એ અત્યારે દૂર થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે પણ એમાં કેટલી હકીકત છે ખબર નહીં. ભાભી બહુ સ્માર્ટ છે, એ દરેક પરિસ્થિતિને હેન્ડલ કરી લે છે.